મમ્મી જી તમે તો ખરેખર મને ફસાવી દીધી. મને મને ખબર હોત કે તમે આવું કરશો તો તો મેં રાતના જ પપ્પાજી સાથે વાત કરી લીધી હોત. પપ્પાનો ફોન. હા બોલો પપ્પા. હા દીકરા, તું અને આયશા બંને ઓફિસ જવા નીકળી જજો. અમને લોકોને જરા આવતા વાર લાગશે. અને હા, પેલા એકાઉન્ટન્ટની પાસે જરા ધ્યાન રાખીને બેલેન્સ શીટ કરેક્ટ કરાવજો. હું 11:30 સુધી પહોંચું છું. ઓકે પપ્પા, પણ તમે લોકો છો ક્યાં? અરે ભાઈ, આજે સવારથી તારી મમ્મીએ કેર વર્તાવ્યો છે મારી ઉપર. જબરજસ્તી લઈને મને વોક પર નીકળી. 1.5 કલાક ચલાવ્યા પછી અચાનક ગાંઠિયાનો નાસ્તો કરવાનું કહ્યું. હવે પેટ પૂજા પતાવ્યા પછી હવે એને મંદિરે જઈને પ્રભુ પૂજા કરવી છે. એટલે અમને લોકોને જરા આવતા વાર લાગશે, તમે લોકો નીકળી જજો. ઓકે પપ્પા, અમે લોકો નીકળીએ છીએ, ઓફિસમાં મળીએ. ઓકે બાય બાય. પપ્પા કહે છે કે અમને આવતા લેટ થશે, આપણે ઓફિસ માટે નીકળીએ. મોટીબેન, તમે તો બહુ વાર કરી દીધી આવવામાં. કેમ, તારે મારું કઈ કામ હતું સવિતા? ના ના, કામ કઈ નહી હતું, પણ આ તો તમને બહુ વાર લાગી ને એટલે. બહુ સાચી વાત કરી સવિતા, તારી મોટી બેને તો આજે મને ચલવી ચલવી ને મારો કુચ્ચો કાઢી નાખ્યો. આટલું જો હું ઓફિસ ની દિશામાં ચાલ્યો હોત ને તો હમણાં ઓફિસે બેઠો હોત. જાવ જાવ હવે, કઈ એટલું બધું નથી ચાલ્યા આપણે. સવિતા, આરવ અને સોનું ઓફિસ જવા માટે નીકળ્યા? મોટીબેન, હું કોથમીર લેવા ગઈ ને ત્યારે એ લોકો તૈયાર થતા આવતા, અને હું પાછી આવીને ત્યારે એ લોકો ઓફિસ જવા નીકળી ગયેલા. હું મારું કામ પતાવું હે. હાશ. એમાં હાશ શું વળી? એ લોકો તો ઓફિસે રોજ જ જાય છે. હા હા, એટલે રોજ ઓફિસે જાય જ છે, પણ આ તો આપણે કારણે એ લોકોને ઓફિસ જવામાં મોડું ના થયું એટલે. ઓ, ખરેખર તે એટલે જ હાશ કહ્યું? હા, હવે જાઓ, તમારે પણ ઓફિસે જવામાં મોડું થશે ને. તમે તૈયાર થઈને નીકળો, ત્યાં સુધી હું તમારા માટે ટિફિન બનાવી નાખું. તું ગમે તે કે કોકી, પણ આજની સવાર મને કાયમના માટે યાદ રહી જવાની. આટલું તો વર્ષોથી નથી ચાલ્યું. અત્યારે તમે ઉપર જાઓ ને, મસ્ત મજાના નાઈ લો, તાજા માજા થઈ જાઓ. તું હશે ને રાતે પગ પણ દાબી આપીશ ને માલિશ પણ કરી દઈશ. મારી બોચી એ દબાવી. હા હા, બધું કરી દઈશ. ઓ માં, આજે મેં તમને એટલે આટલું બધું ચલાવ્યા જેથી આપણા આરવ અને સોનુના લગ્ન જીવનનું ગાડું બરાબર ચાલે. હા માં, બોલ. બેટા, જમી લીધું? ના, હમણાં જમી લઈશ. કે બહાર છો? હા, હું લોયરને મળવા માટે ગયો હતો, બસ હમણાં થોડી વારમાં ઓફિસ પહોંચી જઈશ. અચ્છા, આરવ. બેટા, હું શું કહું છું, સોનુનો મૂળ તો ઠીકઠાક છે ને? મારો કહેવાનો મતલબ છે કે ઉદાસ તો નથી ને બેટા? માં, એ મને કેવી રીતે ખબર પડે? આપણો માણસ કોઈ વાતને લઈને ઉદાસ હોય તો આપણને ખબર પડે જ. આરવ, માં, તું તું એને પૂછી લેને, એ જ બેટર છે. આરવ, મારે એને સીધે સીધું નથી પૂછવું, એટલે જ તને પૂછું છું. સમય અને સંજોગોને સમજવાની કોશિશ કર. ઠીક છે માં, હું રાત્રે એની સાથે વાત કરીશ. પણ હું શું કહું છું, તું આયશાને કહે ને કે એનું કામ પતી ગયું તો ઓફિસમાં આવી જાય. ઓફિસ આવી જાય એટલે? સોનુ તારી સાથે ઓફિસે નથી આવી? ના. તો સોનુ ઘરે પણ નથી? આરવ, વોટ? હા, તમે બંને સાથે ઓફિસે જવા નહોતા નીકળ્યા? ના, પપ્પાએ અમને ઓફિસે જવા માટે કહ્યું, એટલે એને મને એમ કહ્યું કે તમે ઓફિસે પહોંચો, હું પાછળથી તમને જોઈન કરું છું. શું વાત કરે છે આરવ? હા, અમે લોકો સાથે નથી નીકળ્યા, અને મને એમ કે પપ્પા સાથે આવી જશે. પણ તે કહ્યું તું ને કે તું બહાર ગયો હતો, કદાચ તું નીકળ્યો હોય ને પહોંચી હોય. ના માં, મારી હમણાં જ પપ્પા સાથે બીજા કોઈ કામને લઈને વાત થઈ. એમણે કહ્યું કે. શું કહ્યું તારા પપ્પાએ આરવ? એ જ કે આશા હજી સુધી ઓફિસ કેમ નથી આવી. હે ઠાકોરજી, આ છોકરી ઘરમાં નથી, ઓફિસમાં નથી, આ છોકરી ગઈ ક્યાં? હવે તને સમજાય છે મારી વાત આરવ, કે હજુ પણ નથી સમજાતી?
मैं केटली कोशिश करी कि सोनू आवेश में आवीने कोई निर्णय ना ले। जे बात नो डर हतो एस थयो। माँ तू शू काम आवो आडू आडू विचार छे? बनी शके ने के एना कोई काम थी बार गई होय? ए कोई दिवस हम कह्या वगर क्या ही नहीं जाए। तू फोन मुक, हूं जेने फोन करीने पूछू छु के क्या छे। हम अचानक आए क्या गई है? सोनू ना फोन तो बंद आवे छे। ठाकुर जी क्या सोनू घर छोड़ी ने तो नहीं जाती रही ने? हिना बेन ने फोन करी ने पूछो। रिंग तो वागे छे, हिना बेन फोन केम नहीं उपाड़ता? हिना बेन ना घर ना नंबर ऊपर फोन करवा दे। सोनू ने खबर हशे ज के अमे एने घरे फोन करशु ज। एने कदाच हिना बेन ने फोन उपाड़वानी ना तो नहीं पाड़ी होय ने? ते शू करियो सोनू? क्या छे तू? हे भगवान, आ सोनू क्या छे? केम खबर पड़शे? आरव ना पप्पा राते घर आवीने पूछे के सोनू क्या छे, तो शू जवाब आपीश? सोनू क्या छो तू? फोन केम नथी उपाड़ती? कारण के हूँ जे परिस्थिति जे संजोगों में छू ये जोईने हवे मने पण लागी रह्यु छे के भगवान पण एवुं विचारता हशे के શું કામ હજી પણ અહીંયા છે? મુક્ત કરી દે પોતાની જાતને અને આરવને બંનેને। આ તે શું કર્યું સોનુ? આ તે શું કર્યું? તે તને ના પાડી હતી છતાં પણ તે મારે કઈ નકારાત્મક નથી વિચારવું। થોડીક વાર રાહ જો, બની શકે કે સોનુ અત્યારે ગુસ્સામાં હશે એટલે કદાચ ફોન બંધ કરીને બેસી ગઈ હશે અને હિના બેનને પણ એને ફોન ઉપાડવાની ના પાડી હોય એટલે થોડી વાર પછી પાછો ફોન કરીશ। આયશાને ફોન કરવા દે। લાગે છે હજી એને ફોન ઓન નથી કર્યો। એકવાર માને પૂછી લઉં કે આયશા ઘરે આવી કે નહીં। હાર બોલ, સોનુનો ફોન આવ્યો? કોઈ વાત થઈ એની સાથે? એક્ચ્યુઅલી માં, આયશાનો બપોરે ફોન આવ્યો હતો। હે? સોનુનો ફોન બપોરે આવ્યો હતો ને તું છેક મને અત્યારે કહે છે? શું કહ્યું એણે? ક્યાં છે? અરે માં પહેલા મારી વાત તો સાંભળ, એનો ફોન આવ્યો ને ત્યારે હું મીટિંગમાં હતો એટલે એનો ફોન રિસીવ ન કરી શક્યો। ઓ, અને પછી મેં ટ્રાય કર્યો ને તો એનો ફોન બંધ આવે છે। અબ તારી કઈ વાત થઈ એની સાથે? ક્યાં છે? મેં પણ એને ફોન કરી જોયા, સોનુનો ફોન તો સતત બંધ આવે છે। હિનાબેન ફોન નથી ઉપાડતા, ઘરનો ફોનય કોઈ નથી ઉપાડતો। એક વાત ધ્યાનથી સાંભળી લે આરવ, જો મારી સોનુને કાંઈ પણ થયું છે ને તો હું તને ક્યારેય માફ નહીં કરું। મોટી બેન, રસોઈ માંડી દેવ કે થોડી વાર છે? થોડી વાર પછી। શું વાત છે? આજે હજુ સુધી આયશાબેન આવ્યા નહીં ઘરે? રોજ તો એ આ ટાઈમે આવી જાય છે ને। સોનુ ઓફિસે ગઈ હોય તો પાછી આવે ને? મોટી બેન, શું વિચારમાં પડી ગયા? કઈ નહીં, એક કામ કર, તું ભાખરીનો લોટ બાંધ, હમણાં ચોડવવા માટે આવું છું। ભલે બેન।
सोनू एनो फोन चालू करियो होय तो सारू। हाश, रिंग तो भागे से। जय श्री कृष्ण कोकिला बेन, बोलो। हिना बेन, सोनू नो फोन तमे उपाड़ो एटले सोनू तमारे त्यां ज आवी छे ने? हाँ, सोनू अहींया छे। शू? हाँ, आ तो कई रीत छे बेन। हूँ क्यार नो सोनू ने फोन करती हती, पर सोनू नो फोन तो सतत बंद ज आवतो हतो। मारो तो जीव ऊंचो थई गयो। हे कोकिला बेन, सोनू तमने फोन करवानी ज हती। पण क्यारे? मारो जीव जतो रहेशे त्यारे। तमने खबर छे सोनू नो फोन सतत बंद आवे छे, तमे फोन उपाड़ता नथी, અને તમારા ઘરના ફોનમાં પણ સતત ઘંટડી વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે। તમને ખબર છે બેન, કેવા કેવા ખરાબ વિચારો આવતા હતા મને। અને સોનુ તમારા ઘરે જ આવી હતી તો મને એતો કહો કે ફોન બંધ કરીને કેમ બેઠી છે। અને ત્યાં આવી તો ત્યાં પહોંચીને મને ફોન તો કરી શકતી હતી કે મમ્મીજી હું ઘરે જાઉં છું। અને હિનાબેન, તમે પણ મારા ફોન કેમ ના ઉપાડ્યા? હું તમને પણ ઠપકો આપવાની છું। માફ કરજો કોકિલાબેન, હું તમારો ઠપકો સાંભળવા માટે એકદમ તૈયાર છું, અને તમને આટલું બધું ટેન્શન કરાવ્યું એના માટે પણ ખૂબ સોરી। પણ તમારા ભાઈ સાથે બધું એટલું અચાનક બની ગયું ને કે શું થયું કુંતલભાઈને? મેં સોનુને સવારે ફોન કરીને અહીંયા બોલાવી, કારણ કે કુંતલને સારા પગારની એક નવી નોકરી મળી હતી, એટલે જૂની જોબમાંથી એમણે તરત જ રિઝાઇન કરી દીધું। એ તો સારી વાત છે બેન। અરે, એમણે એમનું પીએફ, એમની ગ્રેજ્યુટી એ બધું જ લઈ લીધું, અને ગઈકાલથી નવી નોકરી પણ જોઈન કરવાની હતી। પણ 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 શું? પણ નવી કંપનીમાં જ્યાં એ જોઈન કરવાના હતા ત્યાંથી ગઈકાલે જ ફોન આવ્યો કે નવો સ્ટાફ એ લોકો હમણાં મંદીના કારણે અપોઈન્ટ નથી કરવાના। અરે, આ શું વાત કરો છો? અને જૂની કંપનીમાં એમની જગ્યાએ કોઈ નવા સ્ટાફને અપોઈન્ટ કરી દીધા ઓલરેડી, એટલે હવે જૂની કંપનીમાં પણ એમની જગ્યા નથી, એટલે નવી નોકરી તો હાથમાં આવી નહીં અને જૂની નોકરી પણ હાથમાંથી ગઈ, એટલે કુંતલ બહુ ટેન્શનમાં હતા કે હવે આ ઉંમરે નવી જોબ કઈ રીતે મળશે। અને આ જ ટેન્શનમાં ને ટેન્શનમાં એમને ચક્કર આવી ગયા। કુંતલભાઈ પણ છે ને નક્કામાં ટેન્શન લે છે, એ સમજતા જ નથી। મેં એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો અને એટલે જ મેં ખાસ સોનુને અહીંયા બોલાવી। સોનુ એમની પાસે હોય તો એમને સારું પણ લાગશે, અને જે વાતે મારી નથી માનતા ને તે સોનુ એમને સમજાવી શકશે। હા, એ વાત સાચી। મેં સોનુને કહ્યું પણ ખરું કે હું કોકિલાબેનને વાત કરી દઉં, પણ સોનુએ મને કહ્યું કે ના, મમ્મીજી મને અહીં આવવાની ના નહીં પાડશે। હા, તો સાચી જ વાત છે ને સોનુની, આવી વાતમાં હું ના થોડી પાડું, પણ સોનુ એનો ફોન બંધ કરીને કેમ બેઠી છે? સોનુ એક્ચ્યુઅલી સવારેનો મોબાઈલ ચાર્જ કરવાનો ભૂલી ગઈ હતી, અને અહીંયા આવ્યા પછી હું અને સોનુ તમારા ભાઈને પરાણે ચેકઅપ માટે લઈ ગયા, એ દોડાદોડીમાં હું પણ મારો ફોન ઘરે ભૂલી ગઈ, એટલે હમણાં ઘરે આવીને સોનુએ એનો મોબાઈલ ચાર્જમાં મૂક્યો અને મેં તમારા મિસ કોલ જોયા। હું તમને ફોન કરવાની જ હતી ને એટલામાં તમારો જ ફોન સામેથી આવ્યો। હા, તમારી વાત સાચી હિનાબેન, પણ કોઈ બીજાના ફોનમાંથી પણ એક ફોન તો કરી દેવો જોઈતો હતો ને સોનુએ મને? આમ અચાનક કહ્યા વગર ચાલી જાય તો કોઈને પણ ટેન્શન તો આવે ને? તમારી બધી વાત સાચી કોકિલાબેન, પણ સાચું કહું ને, રિપોર્ટ માટે ગયા ત્યારે તો હું એટલી બધી ટેન્શનમાં હતી કે આ વાત મારા મગજમાંથી જ નીકળી ગઈ। હા, પણ સોનુ કહેતી હતી કે એણે તમને કંઈક મેસેજ કર્યો હતો। મેસેજ? હું ક્યારની મેસેજ વાંચવાની? એ બધું જવા દો, હવે મને તમે કહો કે કુંતલભાઈની તબિયત કેમ છે? અત્યારે તો એમની તબિયત સારી છે, બહાર સોનુ સાથે વાતો કરતા બેઠા છે। તમે કહો તો સોનુને ફોન આપો। ના ના, અત્યારે ભાઈ બહેનને સાથે બેસવા દો અને વાતચીત કરી લેવા દો, હું સવારે વાત કરીશ એની સાથે। સારું। હા બેન, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। સોનુએ મને મેસેજ કર્યો? મમ્મીજી, આઈ એમ એટ માય હોમ, ડોન્ટ વરી, આઈ એમ સેફ। અમારા ટીચરજી પણ કમાલ કરે છે, જતા જતા પણ મને ભણાવવાનું છોડતા નથી, પણ ઠાકોરજી કરે ને કુંતલભાઈની તબિયત જલ્દીથી સુધરી જાય, અને સોનુનું પણ અત્યારે એમનું ધ્યાન રાખવામાં મન પોરોવાય
તો હાલ પૂરતો એનો નિર્ણય લેવાનો વિચાર માંડી વાળે. જી જી જી, કાલે 11 વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચી જઈશું. ના ના, કાલે હું ઓફિસ આવી જાઉં પછી આ પ્રોજેક્ટ વિશેના દરેકે દરેક ફાઇનલ ડિસિઝન લઈને જ પછી છૂટા પડીશ. ઓકે, ડોન્ટ વરી, યા મળીએ કાલે. ઓકે કોકી, મારી ચા તૈયાર છે. કોકી, તું મને ચા પીવડાવવાની છે કે ડાયરેક્ટ જમવા જ બેસાડવાની છે? કોકી, કોકી, તારું ધ્યાન ક્યાં છે? આજ સવારથી જોઈ રહ્યો છું તું કોઈક ટેન્શનમાં છે. શું વાત છે કોકી? તમે પણ દરેક વખતે તમે આમ ધારો ને, એવું જોયું જરૂરી નથી. હા, હું જરાક વિચારોમાં ખોવાયેલી હતી એટલે આમ જરા ધ્યાન ના રહ્યું, પણ એનો મતલબ એ જરાય નથી હો કે હું ટેન્શનમાં છું. જો તું વાતને આડે પાટે નહીં લઈ જા અને સીધે સીધું કહી, જો તું આમ મને અંધારામાં રાખશે તો ઘરના ટેન્શનમાં હું ઓફિસનું કામ કેવી રીતે કરીશ? કોઈ ટેન્શન તો છે કોકી, બોલને શું વાત છે? હવે હું તમારા માટે ચા બનાવું કે પછી તમારા સવાલોના જવાબ આપું? અને તમે તમારી જાતને બહુ આમ હોશિયાર માનો છો ને? એક કામ કરો ને, તમે જાતે જ જાણી લો ને હું શું કામ ટેન્શનમાં છું. ત્યાં સુધી હું તમારા માટે મસ્ત મજાની મસાલાવાળી ચા બનાવીને આવું છું. અને આરવ પણ આવતો જ હશે, તમે ફ્રેશ થઈને આવો, આપણે સાથે જમી લઈએ. કેમ, આપણે ત્રણ જ જણ? આયશા પણ જમશે ને આપણી સાથે? ઓ યા, તો કે આજે આયશા ઓફિસમાં પણ નહોતી આવી. ક્યાં હતી? ક્યાં? સોનુ થોડા દિવસ એના પિયર રોકાવા માટે ગઈ છે. આમ અચાનક પિયરે રોકાવા ગઈ? હા, કુંતલભાઈની તબિયત થોડી ખરાબ છે એટલે હિનાબેનનો ફોન આવ્યો તો હિનાબેને એને થોડા ટાઈમ માટે રોકાવા બોલાવી છે. ઓહ, તો આપણે કુંતલભાઈની ખબર કાઢવા જવું છે? હા હા, કાલે કે પરમ દિવસે જતા આવશું. ઠીક છે, હું ફ્રેશ થઈને આવું છું. આપણે જઈએ તો ખરા, પણ મને ડર છે કે આપણે ત્યાં જઈશું ને સોનુ એને જે વાત કરવી છે એ ઉખેડશે ને તો બધું જ ખતમ થઈ જશે. અરે, મને એ નથી સમજાતું કે તમે શું કામ આટલું બધું ટેન્શન લો છો. આપણને કોઈ તકલીફ નહીં પડે અને હવે તો સોનુ પણ અહીંયા આવી ગઈ છે. અને તમને ખબર છે સોનુ શું કહેતી હતી? એ કહેતી હતી કે નોકરી છૂટવી એ કઈ જીવનનો અંત થોડી છે. અને જોજો ને, આજે નહીં તો 1-2 મહિના પછી તમારે લાયક કોઈને કોઈ જોબ મળી જ જશે. અરે, તમે કંઈક તો બોલો, શું કામ મનમાં ને મનમાં મૂંઝાયા કરો છો? તમને મેં કેટલી વખત કહ્યું છે કે તમારા મનમાં જે કંઈ પણ ચાલે છે તે બોલી નાખો તો તમને પણ સારું લાગશે. હવે તો સોનુ આપણી સાથે જ છે. જુઓ કુંતલ, તમે ચિંતા નહીં કરો, એવું હશે તો હું આરવ કુમારને વાત કરીશ અને આરવ કુમાર તમારા માટે કોઈ સરસ નોકરી શોધી જ કાઢશે. અને જ્યાં સુધી તમને નવી નોકરી નહીં મળે ને ત્યાં સુધી સોનુને આપણે આપણી પાસે જ રાખશું. પણ આટલા બધા દિવસ સોનુ આપણા ઘરે રોકાશે તો આરવ કુમારને કે કોકિલાબેનને વાંધો નહીં હોય? અને આરવ કુમારને સોનુ વગર ચાલશે? આરવ કુમાર ખૂબ સમજુ છે અને આવી બધી સિચ્યુએશનમાં તો સપોર્ટ કરે એવા છે. શું જોવે છે? ચાલ, આવી જિંદગી જીવવી તો અલાઉ નથી.
જોઈ તો શકું ને? હું અહીંયા એના માટે જ તો છું કે મારે બધાની વાત જાણ્યા કરવાની, સમજ્યા કરવાની. અને તમે તમે બધી વાત નિખાલસતાથી કહી દો છો, પણ તમે જાણવાની કોશિશ કરી છે કે મારા મનમાં શું ફીલ કરું છું, મને કેટલું દુઃખ થાય છે? આ વખતે આયશા વધારે પડતી હર્ટ થઈ છે, પણ હું પણ શું કરું આયશા, ટ્રસ્ટ મી, જે કંઈ પણ થયું એ મેં જાણી જોઈને નથી કર્યું.